સુરેન્દ્રનગર જિલ્લામાં અવિરત વરસાદથી કપાસના પાકને મોટું નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ફરી જગતના તાત પર કુદરતનો કારમુમાર પડ્યો છે તેવું લાગી રહ્યું છે। ત્યારે વાવેતર કરતા સમયે મોંઘુ બિયારણ ખાતર દવા લાવીને વાવણી કરવામાં આવતી હોય છે, પણ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। આ તકે સટલા ગામના ખેડૂત ગણપતભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું હોવાથી સરકાર કપાસના નુકસાન થયેલા ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવે કે પછી ઊંચા ટેકાના ભાવે કપાસની ખરીદી કરે એવી માંગ ઉઠી છે। ખેડૂત ભાઈઓ, આજ તમે જો મોદી સરકારે એમ કહી દીધી કે 2000 ટીવીમાં ખેડૂતને ડબલ ભાવ થાય, ડબલ આવક થશે, ચીની ડબલ આવક। આજની તારીખમાં કપા જોશિયા સડલા ગામનો કપા 1000 રૂપિયામાં મણ કપા હરાજીમાં વેચાણો છે આજ, અને વધીને 1130 સુધીના ભાવ આજ અડલાના કપાના આવ્યા છે। આ વિચાર કરો કે કપા અત્યારે તો ખેડૂતને 1700 રૂપિયા તો ઘરમાં પડે છે, અને આ સરકાર ડબલ આવક કરવાનું ક્યાં કેવું હોય 2000 ટીવીમાં? શું ડબલ આવક? ડબલ ખેડૂતને દેણું થવાનું હોય। સરકારને અમારી નમ્ર વિનંતી છે કે તમે જો નર્મદાનું પાણી ખેડૂત લેતા હોય તો 5 લાખ 25 લાખ 30 લાખ નો દંડ મેકો છો, અને અત્યારે નર્મદા ડેમમાં કોઈ સરકી અને પાણી કેટલું વેફરી નાખ્યું જો તમને ખબર જ હતી કે ડેમમાં પાણી હતું તો ખેડૂતને મહિને પહેલા દેવાનું હતું। કપાની ખેડૂતને મોટી નુકસાનીમાં થઈ છે કે અત્યારે કપા જાણે વેહમાં હતો ત્યારે વરસાદ થયો, અને જયારે પાણીની ખ્યાચ હતી ત્યારે નર્મદામાં પાણીનો હંગરો કર્યો સરકારે। આ સરકાર ખેડૂતને થકવડાવવા માટે માગે છે, અને મારે તમામ ખેડૂતને કહેવાની કેવું છે કે તમે હવે વિચારીને વાત આપજો તમે, કારણ કે આ સરકાર ખેડૂત વિરુદ્ધ છે, નક્કી થઈ ગયું। આ ડબલ આવકની ક્યાંથી હતી એના બદલે કપાના 1000 રૂપિયામાં કપા વેચાય છે, અને ખોટું બોલતું તો મારે જે રાજકોટમાં તમે જોઈ જુઓ કે કેટલામાં કપા વેચાણો છે। અને આ સરકાર તમામ ખેડૂત વિરોધી છે, અને ખેડૂતને બધાને જાગવાની જરૂર છે, નકર તમારે સર્વે નંબર 1 પણ કોઈ ખેડૂતને રહેવાનો નથી। બીએસ9 ટીવી ન્યૂઝ સાથે પરમાર ભગીરથસિંહ મૂડી।